સાત સાત લેયર છે આપણા, સપ્ત આવરણ કહીએ છે, માં ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ, આત્મા અને પરમાત્મા, આ સાત વસ્તુ થઈ. જેમ બહાર સાત આવરણ છે, એવા આપણા શરીરની અંદર સાત આવરણ છે. એટલે પ્રાણ જે છે આપણો અને આત્મા છે એ નજીક નજીક થાય, એ એક બે પાડોશી થાય. પ્રાણ ને આત્માને સીધો સંબંધ નહીં, કે તેનો પ્રાણ ગયો, એ ગયો એટલે શું, આત્મા ગયો એટલે આપણો જે આત્મા છે એની અંદર પરમાત્મા છે. એટલે શ્વાસ અને ઉચ્છવાસે જ્યારે આપણે પરમાત્માના મંત્રનો જાપ કરીએ તો એ આપણા આત્માને બળવત્તર બનાવનારો તત્વ છે. મુક્ત કહે હરિ ભજન સે ઉર્મે હોત પ્રકાશ. અંદર પ્રકાશ ક્યારે થાય, તો કે શ્વાસ અને ઉચ્છવાસે આપણે ભગવાનનું ભજન કરીએ તો એ અંદર આપણા આત્માની અંદર પ્રકાશ કરનારું આ ભજન બને. પણ જેવું ભજનમાં જોડાવાનું થયું એટલે મન ના પાડે, શરીર ના પાડે, બુદ્ધિ ના પાડે, ચિત્તમાં તો બીજા જ ફિરકા ફરતા હોય. એટલે જ્યારે આ બધી વસ્તુનો ફોર્સ જ્યારે એક ભજનની અંદર જાય ત્યારે તમને પ્રાણની અંદર ભજન થાય. એટલે ભગવાને વાત કરી વચનામૃતમાં કે જેમ પક્ષી હોય એ ચારો ચરવા જાય પણ સાંજ પડે માળામાં વિરામ કરે છે, એમ આપણે ભજન એ જુદા સેન્સમાં કીધું છે. પણ આપણે ભજન કરીએ પણ ભજન પછી મૂર્તિરૂપી માળો, તમારું જે ભજન છે એ સબીજ થવું જોઈએ. મંત્ર બોલ્યા એ બીજ વાયુ, પણ એ સબીજ કયું, તો કે ભગવાનનો જે આકાર એ જો એમાં સ્થિર થાય તો જ એ ભજન તમને અંદરથી બળ આપનારું થાય. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ